तो अमदावादमां शहर कोटड़ामां सीन सपाटा करवा युवकोने भारे पड्या छे। महत्वनुं छे के तलवार साथे डांस करता युवकोने पोलीसे कायदानो पाठ भणाव्यो। नवदुर्गानी चालीमां जन्मदिवसनी उजवणीमां युवको भान भूल्या। ध्रुव नामना युवकनो जाहेरमां केक कापी जन्मदिवस उजव्यो तो हाथमां तलवार राखी 9 जेटला युवकोए जाहेरमां डांस कर्यो। उजवणीनो वीडियो सोशियल मीडियामां वायरल थयो। महत्वनुं छे के वीडियोना पगले पोलीसे 6 आरोपीनी हाल धरपकड़ करी लीधी छे। बादल नाडिया, प्रकाश वागेला, ध्रुव भरवाड़, कुलदीप यादवे डांस कर्यो। साथे साथे कौशिक परमार, गोपाल परिहार, चिराग, उमेश वागेला, बबल नाडिया नो वीडियो वायरल थयो छे। आरोपीओनी धरपकड़ करी युवकोने सबक शीखवामां आव्यो छे। વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે। અનિતા, અમદાવાદમાં શહેર કોટડામાં સીન સપાટા કરતા યુવકોનો આ ડાન્સનો વીડિયો વાયરલ થયો છે। 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। શું વિગતો? દીપિકા, જે પ્રકારે શહેર કોટડા વિસ્તારમાં આવા જ અસામાજિક તત્વો જે છે તેમણે તલવાર જેવા ઘાતક હથિયારો વડે જાહેરમાં ડાન્સ કરીને વીડિયો વાયરલ કર્યો હતો। આ સમગ્ર મામલે શહેર કોટડા પોલીસ સ્ટેશન ને ધ્યાન પર આજે મામલો કોઈ આ ઘટનાને લઈને ગુનો દાખલ કરીને 6 આરોપીઓની ધરપકડ કરી છે। સમગ્ર કેસની તપાસ કરતા એક યુવકના જન્મદિવસમાં આજે અસામાજિક તત્વો જે છે તે હાથમાં તલવારો લઈને તેઓએ સોશિયલ મીડિયા પર એક વિડીયો અપલોડ કર્યો હતો। લોગ નામના કેપ્ટન દ્વારા વિડીયો અપલોડ થયો હતો, જેની જાણ જે શહેર કોટડાના જે પીઆઈ જે છે એમડી ચંદ્રવાડિયાને થતા તેમણે સમગ્ર મામલે તપાસ કરી હતી। 10 જેટલા યુવાનો જે આ ડાન્સ કરી રહ્યા હતા તેઓની ઓળખ કરીને વિડીયોમાં જે દેખાતા નાડિયા પ્રકાશ ઉર્ફે પપ્પુ વાઘેલા, ધ્રુવ ઉર્ફે બિટ્ટુ ભરવાડ, કુલદીપ ભભુરા યાદવ અને કૌશિક ઉર્ફે બોબી પરમાર સહિતના હજુ 6 લોકોની ધરપકડ કરી છે। જયારે આ કેસની અંદર અન્ય જે 3 લોકો હજુ ફરાર છે, ગોપાલ પરિહાર ને ચિરાગ સોલંકી અને ઉમેશ વાઘેલા, તેઓની શોધખોળ કરવામાં આવી છે। તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ દ્વારા પોતાની વિસ્તારની અંદર ધાક જમાવવા માટે તેમણે આ પ્રકારે જે હથિયારો સાથે ડાન્સ કર્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને લોકોમાં એક દહેશત ઉભી કરી હતી। જી જી, આભાર અનિતા વિગત આપવા બદલ।